હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડોલી તાલુકાની કુંડી નબદા વસાહતમાં એક શિક્ષિકા બેન 6 વર્ષથી અમેરિકામાં છે, ત્યારે તંત્રએ તેઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી વસાહત આવેલી છે, જેમાં નર્મદા વિસ્થાપિતો રહે છે. ધોરણ 1-5 શાળા ચાલે છે, જેમાં 2 શિક્ષકોનું મહેકમ છે. જ્યારે આ શાળાના આચાર્યના જણાવ્યા મુજબ મારી શાળાની એક શિક્ષિકા બેન જાગૃતિબેન ગોપાલદાસ શાહ છેલ્લા 100 વર્ષથી અમેરિકામાં છે. 3 રજા મૂકીને ગયા બાદ પરત આવ્યા નથી અને અમેરિકામાં તેઓએ નાગરિકત્વ મેળવી લીધું છે, જ્યારે વારંવાર નોટિસ આપવા છતાંય કોઈ જવાબ મળ્યો નથી. છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ 6 વર્ષથી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે. 100 વર્ષથી શિક્ષક શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માનનારા શિક્ષણ વિભાગ સામે સરકાર પગલાં ભરશે. જ્યારે આદિવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના વસવાટવાળી શાળામાં 6 વર્ષથી એક જ શિક્ષિકા બેન ધોરણ 1-5 બાળકોને અભ્યાસ કરાવે છે અને એક જ રૂમમાં બેસાડે છે. આવા અંધેર વહીવટ ચલાવનાર અધિકારીઓ સામે સરકાર પગલાં ભરે તેવી આદિવાસી સમાજની માંગ છે. પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારી શાળાની રજીસ્ટર સંખ્યા 1-5 ધોરણ છે અને રજીસ્ટર સંખ્યા 1-17 છે. મારી શાળાનું મહેકમ 2 શિક્ષકોનું છે અને આસિસ્ટન્ટ શિક્ષક સહ જાગૃતિબેન ગોપાલદાસ 29-6-2018 ગેરહાજર છે. તેઓ અમેરિકા ગયેલા છે. એમની જાણ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને કરેલી છે. એમના દ્વારા એમને નોટિસ પણ આપવામાં આવી હતી અને એમણે એમનો વોટ્સઅપ દ્વારા જવાબ પણ આપેલ હતો. અત્યારે બેનશ્રી ના હોવાથી મને શિક્ષણમાં તો તકલીફ પડે જ છે. તો શિક્ષક મૂકી આપવામાં આવે તો બાળકોનું શિક્ષણ સુધરે અને સારું. જાણ કરીને ગયા છે, એમણે NOC ને એવું બધું કમ્પ્લીટ કરીને જ ગયા હતા, પણ એની આવરદા જે હતી તે પૂરી થઈ ગઈ છે. અત્યારે હું એમને સતત ગેરહાજર જ બતાવું છું. તો એમનું જે પ્રમાણે એમની રજાઓ હતી એના આધારે, એમનો જે રજાઓ બાકી હતી ને એના આધારે એમનો પગાર તે ટાઈમે થયો હતો. એમની જે રજાઓ બાકી હતી અને એમણે ત્યારે પગાર એમનો જે રજાઓ બાકી હતી એના આધારે જ થયો હતો. સાહેબ વિદેશમાં હતા ત્યારે એમનો પગાર નથી થયો. વિદેશ હતા ત્યારે તો એમને સતત મેં ગેરહાજર જ બતાવ્યા છે. અહીંયા જ્યારે હાજર હતા